भरूच प्रीमियर लीग द्वारा प्लेयरोनो ड्रॉ करवामां आव्युं हतुं, जेमां नायब दंडक દુષ્યંત પટેલ અને ક્રિકેટર મુનાફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। जिला क्रिकेट एसोसिएशन द्वारा बीपीएल भरूच प्रीमियर लीग नो गुरुवार थी शानदार शुभारंभ करायो हतो। भारतना पूर्व क्रिकेटर अने ईखर एक्सप्रेस मुनाफ पटेल, धारासभ्य उपदंडक अने बीडीसीए ना प्रमुख દુષ્યંત પટેલ, इवेंट चेयरमैन इस्माइल मतादार अने इश्तियाक पठान नी हाजरी में 8 फ्रेंचाइजी पहली बीपीएल में मैदान उतरी है, जेओ माटे सोल आइकॉनिक खिलाड़ी अने टी शर्ट कलर की पसंदगी ड्रॉ द्वारा करवामां आवी हती। आटलू ज नही, टीमना तमाम खिलाड़ियोनी 8 फ्रेंचाइजी में पसंदगी पण ड्रॉ मार्फते ज करवामां आवी हती। आ प्रसंगे पूर्व इंडियन क्रिकेटर मुनाफ पटेले कह्युं हतुं के बॉस क्रिकेट एटले डिसिप्लिन बीपीएल नो पहलो अने छेल्लो मुद्दो पण अनुशासन ज रहेशे। आईपीएल नी जेम हवे दर वर्षे बीपीएल नी पण आतुरताथी राह जोवाशे। गुजरात क्रिकेट एसोसिएशन जीसीए सुधी बीपीएल नुं नाम पहोंचाडवुं जोईए छे। अमारा माटे तो बधुं क्रिकेट ज छे बॉस, आपणा तो लोहीमां क्रिकेट अने लोही नीचे पड़े त्यारे तेमां पण लखातुं होय छे क्रिकेट। ज्यां क्रिकेट त्यां हूँ अने ज्यां हूँ त्यां क्रिकेट। भरूच विधानसभाना उपदंडक, धारासभ्य अने बीडीएमएना प्रमुख દુષ્યંત પટેલે भरूच प्रीमियर लीगना आजे 8 फ्रेंचाइजी आइकॉनिक खिलाड़ियों टीम अने टी शर्ट लॉन्चिंग प्रसंगे जणाव्युं हतुं के बीडीएमएनी भरूच जिल्लामांथी बीजा 4 मुनाफ भारत ने आपवानी नेम छे, जे प्लेटफॉर्म बीपीएल पूरू पाड़शे। तेओ ज्यारे क्रिकेट रमता हता त्यारना प्रसंगो वड़गोड़ता कह्युं हतुं के पहला एक छग्गाना रुपया 150 अपाता अने खिलाड़ी वधु सिक्सरो लगावी तेमांथी सारू बेट खरीदवानी तैयारीमां रहेतो। अमे क्रिकेट रमवा लोकल ट्रेनोमां जता, आजे बीडीसीए एटलू सद्धर छे के आपणा खिलाड़ीओने एसी ट्रेनमां मोकले छे। हाल भरूच जिल्लाना 9 खिलाड़ी અંડર-19 ગુજરાતમાં રમે છે, જેમાં 4 દીકરીઓ છે। અંડર-19 ગુજરાતની ટીમમાં ભરૂચનો સ્મિત પટેલ વાઇસ કેપ્ટન છે। ઉલ્લેખનીય છે કે 1300માંથી 1100 ખેલાડીની સ્ક્રુટિનીથી પસંદગી કરાઈ હતી, જેમાં અંડર-19 અને 23માં ફાઇનલ 11માં 2-2 ખેલાડીઓ દરેક ફ્રેન્ચાઇઝીમાં રમશે, જેમાં 190 ખેલાડી અંડર-19ના, 288 ખેલાડી 23ના અને 600 સિનિયર છે। દરેક ટીમ મિનિમમ 3 અને મેક્સિમમ 7 મેચ બીપીએલમાં રમવાની રહેશે। આજે ટીમનું લોન્ચિંગ થયું છે ભરૂચ પ્રીમિયર લીગ માટે, તો એના માટે ખુશી છે। અને બેઝિકલી આનો મુખ્ય હેતુ એ જ છે કે પ્લેયર્સને એક સ્ટેજ મળે, કે જેથી વારંવાર હું એ વસ્તુ કહું છું કે અમારે 10 બોલ નાખવા હોય તોય બરોડા જવું પડે અને અમારે દેખાવ કરવો હોય તોય બરોડા જવું પડે। તો એ ટાઈમ હવે પૂરો થઈ ગયો, હવે આપણી પાસે પોતાનું ગ્રાઉન્ડ થઈ ગયું, જેમાં આપણે એકેડમી પણ તે દિવસે લોન્ચિંગ કરી, આજે આપણે બીપીએલનું લોન્ચિંગ કર્યું કે જેનાથી 8 ટીમો છે, એ 8 ટીમોમાં 14-14, 15-15 પ્લેયર રમશે અને એક સારું સ્ટેજ મળશે એમને, અને એ લોકોનું પરફોર્મન્સ કાઉન્ટ થશે ડિસ્ટ્રિક્ટ માટે પણ અને એસોસિએશન માટે પણ। તો એ વસ્તુ માટે મતલબ આજે કેવું કે ઘણો મોટો દિવસ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટે, કે આ જે વસ્તુ કરી રહેલા છે અને એ વસ્તુ થવા જઈ રહેલી છે। તો આ એક ડિસ્ટ્રિક્ટ એસોસિએશન બન્યું હતું અને આ બીજો દિવસ, તો આ બે દિવસ એટલા મોટા ડિસ્ટ્રિક્ટ માટે છે કે જે આપણે વર્ષો વર્ષ યાદ કરી શકીએ છીએ। ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી ભરૂચ પ્રીમિયર લીગ, આ જેવી રીતે આઈપીએલ રમાય છે એ જ પ્રકારે ભરૂચ પ્રીમિયર લીગની ટુર્નામેન્ટની ઘોષણા કરી હતી। આ ટુર્નામેન્ટ આપણે જોઈએ છીએ જે પ્રકારે આઈપીએલ આખા દેશની અંદર રમાય છે અને વિશ્વવિખ્યાત છે, તો એવી જ પ્રકારે ભરૂચ પ્રીમિયર લીગનું અમે જાહેરાત કરી અને આજે એના પ્લેયર્સના, આઇકોન પ્લેયર્સના ડ્રો આજે સમગ્ર 8-8 ફ્રેન્ચાઇઝીને ભેગા કરીને યોજવામાં આવેલું। ભરૂચ જિલ્લાના જે સૌથી આશાસ્પદ પ્લેયરો છે, જે ખૂબ સારું પરફોર્મ કરે છે, એમનો ડ્રો રાખવામાં આવ્યો અને એ ડ્રોની અંદર આજે લકી ડ્રો જેમ કરતા હોઈએ એમ અન્ય ફ્રેન્ચાઇઝી આઈપીએલની અંદર જેમ પ્રકારે મેચ રમાય છે એ પ્રકારે જ સેમ પદ્ધતિથી આજે અહીંયા ડ્રો કરવામાં આવ્યો છે। આજે મોટી સંખ્યામાં ભરૂચના ક્રિકેટ પ્રેમી અહીંયા ઉપસ્થિત રહ્યા, ખાસ કરીને પૂર્વ ઇન્ટરનેશનલ પ્લેયર મુનાફ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને બધા પ્લેયર્સને માર્ગદર્શન આપ્યું છે અને આવનારા સમયની અંદર ભરૂચ પ્રીમિયર લીગની મેચો ભરૂચ જિલ્લાના કોઈ પણ સારા ગ્રાઉન્ડની અંદર એ આયોજન થશે। હાલ કોરોનાની મહામારીને લઈને અત્યારે કોઈ ડેટ અમે જાહેરાત કરતા નથી, પણ આવનારા દિવસોની અંદર આ મહામારીથી આપણને થોડીક રાહત મળશે કે તરત જ આપણે ભરૂચ પ્રીમિયર લીગની મેચો એનાઉન્સ કરીશું।
तमाम प्रकार की फॉर्मालिटीज आज भरूच प्रीमियर लीग नी अंदर आज पूरी करवामां आवी छे। बधाए उत्साहभेर भाग लीधो छे, तमे बधाए उपस्थित रह्या छो, सर्वनो आभार व्यक्त करूं छूं।